जो बाळको मैं मौजम सर आजथी आपणे धोरण 11 गणित विषयनो शुरुआत करी रह्या छे। मां मैं पहलो जे पॉइंट लो छो ते त्रिकोणमिती। मारी जे शुरुआत छे के त्रिकोणमिती एटले शुं, એટલે મેં ગુજરાતીમાં લખ્યું છે ત્રિકોણમિતિ, એને નીચે મેં અંગ્રેજીમાં લખ્યું ટ્રિકોનોમેટ્રી અને એને મેં બે ભાગ પાડ્યા, ત્રિગો અને અહીંયા લખ્યું છે મેટ્રી। ત્રિગોનો મતલબ તો કે અંગ્રેજીમાં ત્રિગો કહે તો કે મીન્સ એંગલ અને સાઈડ, જેને ગુજરાતીમાં કહીશું તો કે ત્રિકોણના ખૂણા અને બાજુ। એટલે ત્રિકોણનો મતલબ આપણે ગુજરાતીમાં કાઢીએ તો કે ખૂણા અને બાજુ। ત્રિકોણનો મતલબ શું થશે? ખૂણા અને બાજુ। જેટલે ત્રિગોનોમેટ્રી, એમાં મેં ત્રિગો મીન્સ એંગલ એન્ડ સાઈડ, એને ગુજરાતીમાં કીધું ત્રિકોણ, ખૂણા અને બાજુ। હવે મેટ્રી આ ભાગ આવે, મેટ્રી એને અંગ્રેજીમાં કહેવાય મેઝરમેન્ટ, એને કહીશું ગુજરાતીમાં માપન। એટલે હવે જો આ બંનેને ભેગા કરીએ, તમે અહીંયા લખ્યું છે કે ત્રિકોણની બાજુ અને ખૂણાનું માપન, ત્રિકોણ મીન્સ ત્રિકોણની બાજુ અને ખૂણા, અને આ મેટ્રી મીન્સ મેઝરમેન્ટ, એને ગુજરાતીમાં કહીશું માપન। એટલે બહુ ધ્યાનથી જોઉં તો ત્રિકોણમિતિનો મતલબ શું થશે? તો કે ત્રિકોણની બાજુ અને ખૂણાઓનું માપન। આપણે જે જોઈશું તે ત્રિકોણની બાજુ અને ખૂણાઓનું માપન, અને એમાં મેં જે શરૂઆત કરીશ તે ફક્ત ખૂણાઓનું માપનથી। મેં ક્યાંથી શરૂઆત કરીશ? ખૂણાઓના માપનથી। એટલે આટલો જે ભાગ સર બોલી ગયા, એક વાર તમે બરાબર ધ્યાનથી જોઈ લો બોર્ડ પર, પછી મેં ધીરે ધીરે આગળ વધવાની ટ્રાય કરીશ। જે આટલો ભાગ સમજાવ્યો છે તે ત્રિકોણમિતિ એટલે શું, હવે એક બીજા પોઈન્ટ પર આવો। બીજો પોઈન્ટ શું કહે છે? તો કે કુલ ત્રિકોણમિતિ ગુણોત્તર કેટલા? તો કે કોસ સાઈન સેક થીટા લખ્યું છે, કે એવો કઈ બહુ નથી, કોસ સાઈન સેક કોસેક ટેન અને કોટ। તો કુલ ત્રિકોણમિતિ ગુણોત્તર કેટલા? 6। કયા કયા? તો કે કોસ સાઈન સેક કોસેક ટેન અને કોટ, જેને મેં એક બીજી ભાષામાં કહું તો કે કોસ નો વ્યસ ગુણોત્તર કયો થાય સેક, સાઈન નો વ્યસ ગુણોત્તર કયો થાય કોસેક, અને ટેન નો વ્યસ ગુણોત્તર કયો થશે કોટ। એટલે કુલ ત્રિકોણમિતિ ગુણોત્તર કેટલા? તો કે કોસ સાઈન સેક કોસેક ટેન અને કોટ। આ યાદ રહેશે, તમે નાના ધોરણમાં શીખીને જ આવ્યા હશો, બરાબર। હવે જો આગળ વધીએ તો આ મેં બોર્ડ પર તૈયાર કરેલો છે કાટકોણ ત્રિકોણ। કાટકોણ ત્રિકોણમાં થીટા લીધો છે, આ કાટકોણ ત્રિકોણ છે, આમાં મેં એટલે મેન્શન કરીશ કે આ કાટકોણો છે। તો આ થીટાની પાસેની બાજુ થાય, આ થીટાની સામેની બાજુ થાય, અને આ કર્મ થાય। તો એમ કહું કે કોસ થીટા, કોસનો ગુણોત્તર કઈ રીતે મળે? તે સૂત્ર યાદ રાખશો, પાસેની બાજુ છેદમાં કર્ણ। તો સાઈન થીટા, તો કે સામેની બાજુ છેદમાં કર્ણ। ટેન થીટા, તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ। મેં હમણાં જ કહી ગયો કે કોસ નો વ્યસ્ત કયો થશે સેક, સાઈન નો વ્યસ્ત કોસેક, ટેન નો વ્યસ્ત કોટ। તો હવે મને સેક જોઈએ, તો કોસ નો વ્યસ્ત એટલે કર્ણ ઉપર જાય, પાસેની બાજુ નીચે, એટલે કર્ણ છેદમાં પાસેની બાજુ, એને કહીશું સેક થીટા। કોસેક થીટા માટે જઈએ, તો સાઈન નો વ્યસ્ત કર્ણ ઉપર જાય, સામેની બાજુ નીચે આવે, એટલે કોસેક નું સૂત્ર બને। એ જ રીતે કોટ નું, તો ટેન નો વ્યસ્ત સામેની બાજુ છેદમાં પાસે, ટૂંડું ઉઠે જાય પાસેની બાજુ છેદમાં સામેની બાજુ। એટલે કોસ અને સેક એકબીજાના વ્યસ્ત છે, સાઈન અને કોસેક એકબીજાના વ્યસ્ત છે, ટેન અને કોટ એકબીજાના વ્યસ્ત છે। અચ્છા, જે ત્રિકોણમિતિ ગુણોત્તર છે એના માટેના સૂત્ર વગેરે જોઈ લો એકવાર।
જો હવે આમાં ત્રીજો પોઈન્ટ સમજાવું છું તો કે આને મેં કહીશ એક્સ એક્સ અને વાય એક્સ. તો કે એક્સ એક્સ અને વાય એક્સ નું છેદ બિંદુ ઓ કહીએ, જેને ઉગમ બિંદુ, ઉગમ બિંદુ ને યામ શું થાય છે 0 0. એક્સ એક્સ અને વાય એક્સ નું છેદ બિંદુ ઓ ઉગમ બિંદુ, જેને યામ થાય છે 0 0. આ જે ભાગ દેખાય છે જેને સર હાઈલાઈટ કરે છે, જેને કહીશું આ પ્રથમ ચરણ. એ જ રીતે આ જે દેખાય છે એને કહીશું દ્વિતીય ચરણ. આ જે દેખાય છે એને કહીશું તૃતીય ચરણ અને આને કહીશું ચતુર્થ ચરણ. તો તમને આ તો ખ્યાલ હશે જ કે આ પહેલું ચરણ છે, આ બીજું ચરણ છે, આ ત્રીજું ચરણ છે અને આ ચોથું ચરણ છે. પણ આમાં યાદ રાખવા જેવું શું છે તે સમજાવું કે પહેલા ચરણમાં 6 એ 6 ત્રિકોણમિતિ ગુણોત્તર કયા 6? કોસ, સાઇન, સેક, કોસેક, ટેન અને કોટ, એ બધા કેવા રહે છે? ધન. પહેલા ચરણમાં કોસ, સાઇન, સેક, કોસેક, ટેન અને કોટ બધા જ કેવા રહે છે? ધન. તો બીજા ચરણ માટે યાદ રાખવાનું રહેશે તો કે સાઇન અને તેનો વ્યસ કોસેક. બીજા ચરણમાં સાઇન અને તેનો વ્યસ કોસેક ધન, અને બાકીના 4 કયા? કોસ, સેક, ટેન અને કોટ કેવા રહેશે? ઋણ. બીજા ચરણમાં સાઇન અને ટેનો વ્યસ કોસેક ધન, અને બાકીના 4 લાઈક કોસ, સેક, ટેન અને કોટ કેવા રહેશે? ઋણ. ત્રીજા ચરણ માટે જાઓ તો કે ટેન અને ટેનો વ્યસ કોટ ધન, બાકીના 4 સાઇન, કોસ, કોસેક અને સેક કેવા રહેશે? ઋણ. ચોથા ચરણ માટે જઈએ તો કોસ અને તેનો વ્યસ સેક ધન, બાકીના 4 ટેન, કોટ અને સાઇન અને કોસેક કેવા રહેશે? ઋણ. ફરીથી એક વાર સર સમજાવે છે, પહેલા ચરણમાં 6 એ 6 ત્રિકોણમિતિ ગુણોત્તર ધન કયા 6? કોસ, સાઇન, સેક, કોસેક, ટેન અને કોટ ધન. બીજામાં યાદ રાખજો સાઇન અને તેનો વ્યસ કોસેક, સાઇન અને તેનો વ્યસ કોસેક ધન, અને બાકીના 4 કયા? કોસ, સેક, ટેન અને કોટ કેવા થશે? ઋણ. એ જ રીતે ત્રીજા ચરણમાં જાવ તો ટેન અને કોટ, ટેન નો વ્યસ કયો? કોટ ધન, અને બાકીના 4 કયા? સાઇન, કોસ, કોસેક અને સેક ઋણ. એ જ રીતે ચોથા ચરણની વાત થાય છે તો ચોથામાં કોસ અને તેનો વ્યસ સેક ધન, બાકીના 4 ટેન, કોટ, સાઇન, કોસેક ઋણ થશે. એટલે ધ્યાનથી એકવાર જોઈ લો મેં જે કહું તે, અને પછી આપણે આગળ વધવાની કોશિશ કરીશું. ફરી એકવાર મેં બોલું છું, પહેલામાં બધા જ ત્રિકોણમિતિ ગુણોત્તર બધા એટલે કેટલા? 6 એ 6 ધન. બીજામાં સાઇન અને તેનો વ્યસ કોસેક ડન, બાકીના 4 ઋણ. બાકીના 4 માં કોસ, સેક, ટેન અને કોટ ઋણ. ત્રીજામાં ટેન અને તેનો વ્યસ કોટ ડન, બાકીના 4 સાઇન, કોસ, કોસેક, સેક ઋણ. ચોથામાં કોસ અને તેનો વ્યસ સેક ડન, બાકીના 4 ટેન, કોટ, સાઇન, કોસેક કેવા થશે? ઋણ. જોઈ લો એકવાર. બોર્ડ પર તમને જે દેખાઈ રહી છે તે 3 વસ્તુ છે. પહેલો પોઈન્ટ જે દેખાય છે એમાં મેં જે છે ત્રિકોણમિતિનો અર્થ સમજાવેલો. આ બીજા પોઈન્ટમાં મેં તમને શું શીખવાડ્યું છે તો કે જે 6 ત્રિકોણમિતિ ગુણોત્તર છે એના જે માપન નીકળે છે, જે ગુણોત્તર નીકળે છે એના સૂત્ર બતાવ્યા છે. અને ત્રીજા પોઈન્ટમાં કયા ચરણમાં કયું વિધેય ધન, કયો ગુણોત્તર ધન અને કયો ગુણોત્તર ઋણ એ શીખવાડવામાં આવ્યું છે. ફરી એકવાર ત્રીજા પોઈન્ટ માટે બોલું તો યાદ રાખજો, પહેલામાં બધા ધન, બીજામાં સાઇન અને તેનો વ્યસ કોસેક ધન, બાકીના 4 ઋણ. ત્રીજામાં ટેન અને તેનો વ્યસ કોટ ધન, બાકીના 4 ઋણ. ચોથામાં કોસ અને તેનો વ્યસ સેક ધન, બાકીના 4 ઋણ રહેશે. જોઈ લો.